चालो विद्यार्थी मित्रों नमस्कार। ज्ञानपथ विद्यालय हरण 10 विषय विज्ञान प्रकरण नंबर 6 जैविक क्रियाओं। चलो अपने हृदय प्रश्न में रुधिर दबाण विषय की बात आई थी, बराबर है। धमनी में दबाण विषय की बात आई, क्षेपक अंदर रुधिर दबाण विषय की बात आई, तो इन्हें लगता प्रश्नों की चर्चा करिए। रुधिर दबाण संदर्भे नीचेना प्रश्नना जवाब आपो। तो रुधिर दबाण कोने कहेवाय? तो वहन पामतो रुधिर, वहन पामतो रुधिर। रुधिर वाहिनीओनी दीवाल पर जे दबाण लगाड़े तेने रुधिर नु दबाण कहे छे, अथवा ने रुधिर दाब पण कहेवाय। वहन पामतो रुधिर, रुधिर वाहिनीओना दीवाल पर जे दबाण लगाड़े छे तेने रुधिर नु दबाण कहे छे। वाहन पामतो रुधिर, रुधिर नी दीवाल पर रुधिर वाहिनीओनी दीवाल पर जे दबाण लगाड़े छे तेने रुधिर दबाण काउंस में रुधिर दाब, जेने आपणे अंग्रेजी में प्रेशर कहीए, दाब कहे छे। संकोचन दबाण अने शिथिलीन दबाण आवा बे प्रकारना दबाणनी वात आवे, संकोचन दबाण अने शिथिलीन दबाण। चलो तो आ बे विषे वात करिए। क्षेपकना संकोचन दरमियान, बराबर, आपणे हृदयना आकृतिमां क्षेपक अने कर्णक विषे वात करी हती, एनी अंदर क्षेपकना संकोचन दरमियान धमनीनी अंदरनी दीवार परना दबाणने संकोचन दबाण कहे छे, बराबर। ज्यारे क्षेपक नुं संकोचन थाय छे त्यारे ए दरमियान जे धमनी छे ए धमनीनी अंदरनी दीवाल परनुं दबाण एने लागु पड़े तो एने संकोचन दबाण, बराबर। संकोचन एटले आपने खबर छे, संकोचन एटले विस्तरण पामुं, बराबर, अने शिथिलीन एटले ढीलो पोळुं थवું, बराबर। संकोचन એટલે સાંકડું થવું ટૂંકમાં। ચાલો તો ક્ષેપકના સંકોચન દરમિયાન, ક્ષેપકના સંકોચન દરમિયાન ધમનીની અંદરની દીવાલ, ધમનીની અંદરની દીવાલ, અંદરની દીવાલ પરના દબાણે સંકોચન દબાણ, કહે છે, બરાબર। જ્યારે ક્ષેપકનું સંકોચન થાય ત્યારે કર્ણકનું શું થાય? શિથિલીન થાય, બરાબર। કર્ણક શિથિલીન હોય ત્યારે ક્ષેપક સંકોચન, એટલે સાંકડું થાય, એટલે અંદરની જે ધમનીઓ છે એના ઉપર દબાણ કરે, એટલે એના દબાણના કારણે દબાણ સંકોચન કહે છે, એના કારણે લોહી પ્રેશરથી આગળ ધકેલાય છે। જ્યારે ક્ષેપકના શિથિલીન દરમિયાન ધમનીની અંદરના દબાણને શિથિલીન દબાણ કહે છે। ક્ષેપકના શિથિલીન, એટલે ઢીલા પોચું, બરાબર, અને પોળું થવું, શિથિલીન દરમિયાન ધમનીની અંદરની દીવાલ, ધમનીની અંદરના દીવાલ દબાણને
शिथिलिन दबाण, शिथिलिन दबाण कहे है। चलो ख्याल आ गयो, क्षेपक शब्द अने धमनी आ बे खास शब्द संकोचन नी वात करी थे। क्षेपक ना संकोचन दरमियान धमनी नी अंदर नी दीवाल पर दबाण ने संकोचन दबाण कहे छे। क्षेपक ना शिथिलिन दरमियान धमनी नी अंदर नी दीवाल पर ना दबाण ने शिथिलिन दबाण कहे छे। चलो बराबर, त्यार पछी संकोचन दबाण अने शिथिलिन दबाण नो सामान्य माप जणावो। तो एना माप विशे वात करिए तो सामान्य संकोचन दबाण 120 mm मिली એટલે પારાનું દબાણ બરાબર એમએમ મિલીમીટર, સામાન્ય શિથિલિન દબાણ 80 mm એટલે તેને 120 થી 80 mm એચજી દ્વારા રજૂ કરવામાં આવે। સામાન્ય સંકોચન દબાણ છે 80 mm અને શિથિલિન દબાણ 120 mm બરાબર। દ્વારા રજૂ કરવામાં આવે છે જેને સંકોચન દબાણને સિસ્ટોલિક દબાણ કહેવામાં આવે અને શિથિલિન દબાણને ડાયાસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે બરાબર। ચાલો સાથે અહીં શું લખવામાં આવે એચજી પારો। चलो त्यार पछी रुधिर दबाण मापवा माटे कया साधन नो उपयोग थाय छे। चलो तो ये बधा साधन आपणे जाणीए छीए, सिफनोग्नो मेनोमीटर नो उपयोग रुधिर दबाण मापवा माटे थाय छे। सिग्मो ફિગ્મો મે નો મીટર સાધનનો ઉપયોગ એ રુધિરના દબાણ માપવા માટે થાય છે। ફિગ્મો મેનોમીટર બરાબર, ઓલું જે વાત કરી હતી હૃદયના ધબકારા માપવાની વાત હતી બરાબર, સ્ટેટોમીટર। એટલે બંને સાધન ખાસ યાદ રાખવું, ઓલી જે વાત હતી સ્ટેટોસ્કોપ એ હૃદયના ધબકારા માટેની વાત હતી, આ રુધિરનું દબાણ માપવા માટે એ ફિગ્મો મેનોમીટરનો ઉપયોગ એ રુધિર દબાણ માપવા માટે કરવામાં આવે છે। ત્યાર પછી અતિ તણાવ એટલે શું તેનું કારણ જણાવો। અતિ તણાવ એટલે શું તેનું કારણ જણાવો, જેને હાઈ ડિપ્રેશન એવો શબ્દ આપણે કહેતા હોય છે, તેનું કારણ ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયાથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતાનો વધારો થવાનું છે। તેનું કારણ શું, ધમનિકાઓનું સંકોચન। ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયાથી ક્રિયાથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતાનો રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતાનો વધારો થવાનો છે, વધારો થવાનો છે। બરાબર, ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયાથી રુધિરના પ્રવાહમાં વધારે સંકોચન થાય, વધારે અટકાવે બરાબર, આગળ જતું રુધિરનો પ્રવાહને અટકાવે, એટલે એને અતિ તણાવ કહેવામાં આવે છે। ચાલો બરાબર, તો અહીંયા દબાણને લગતા, રુધિરના દબાણને લગતા 5 પ્રશ્નો હતા બરાબર। રુધિરનું દબાણ એટલે શું, પછી દબાણના 2 પ્રકાર સંકોચન દબાણ શિથિલિન દબાણ બરાબર, બંનેનો સામાન્ય તફાવત શું છે દબાણમાં, તો સંકોચન દબાણ 80 mm અને શિથિલિન દબાણ 120 mm બરાબર। એના રુધિર દબાણ માપવા માટેનું સાધન નામ ફિગ્મો મેનોમીટર। 6.4.2 વનસ્પતિ
બહુકોષી પ્રાણીઓ વિશે વાત કરેલી હતી, બહુકોષી પ્રાણીઓમાં રુધિરનું વહન એટલે કે આપણે જટિલ રચના ધરાવતા પ્રાણીઓની અંદર જે વહન થાય એના વિશે કહી, બરાબર. હવે આપણે વનસ્પતિ વિશે વાત કરીશું, પણ પ્રશ્ન એ છે વહન એટલે શું, બરાબર, વહન એટલે શું? તો એના વિશે વાત કરીએ તો વહન એટલે શું, તો આપણે વાત કરી કે બહુકોષીય સજીવોમાં શરીર એની જટિલ રચના ધરાવે, જીવન જીવવા માટે અને તેમની જાળવણી માટે શરીરના કોષોને ઓક્સિજન, પાણી અને ખોરાકની જરૂર પડે. તો શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં, શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં જુદા જુદા પ્રકારના પદાર્થોનું શોષણ કે સંશ્લેષણ થઈ અને સ્થળાંતર થાય તો આ પ્રક્રિયાને વહન કહે છે. શરીરના એક ભાગમાંથી એક ભાગમાંથી જુદા જુદા પદાર્થોનું શોષણ કે સંશ્લેષણ થઈ અને શરીરના બીજા ભાગ સુધી સ્થળાંતર થવાની ક્રિયાને વહન કહે છે. ચાલો એની વ્યાખ્યા. શરીરના એક ભાગમાંથી જુદા જુદા પદાર્થનું શોષણ કરે, એનું નિર્માણ કરે અને શરીરના બીજા ભાગ સુધી એનું સ્થળાંતર થવાની ક્રિયાને વહન કહે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં શરીરના એક ભાગમાંથી બીજા ભાગોમાં પદાર્થનું વહન કેવી રીતે થાય, બરાબર, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. એમાં આપણે પ્રાણી વિશેનો અભ્યાસ કર્યો એટલે કે એમાં મનુષ્ય વિશે, બરાબર, એમાં આપણે ખોરાકનું વહન કઈ રીતે થયું, પછી રુધિરનું વહન કઈ રીતે થાય એ બધી આપણે ચર્ચાઓ કરી. હવે આપણે વનસ્પતિઓ વિશે વાત કરીશું. વનસ્પતિઓમાં વહન માટે યોગ્ય તંત્ર શા માટે જરૂરી છે? વનસ્પતિઓમાં વહન માટે યોગ્ય તંત્ર અથવા જેને આપણે વહન તંત્ર શા માટે જરૂરી છે, તો એ પ્રશ્નની ચર્ચાઓ કરીએ. તો વનસ્પતિઓ કેવી છે? સ્વયંપોષી છે, સ્વાવલંબી છે. વનસ્પતિઓ સ્વાવલંબી છે, તેઓ પર્યાવરણમાંથી કેવો ખોરાક મેળવે? અકાર્બનિક દ્રવ્ય સ્વરૂપે સરળતાથી પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ સ્વાવલંબી છે, એ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્ય સરળ સ્વરૂપે એ દ્રવ્ય પ્રાપ્ત કરે છે. અકાર્બનિક દ્રવ્ય એટલે કે જમીનમાંથી પોષક તત્વો મેળે, વાતાવરણમાંથી ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે, રાત્રિ દરમિયાન ઓક્સિજન નો, બરાબર, અને જમીનમાંથી પાણી પણ મેળવે. આ બધા અકાર્બનિક દ્રવ્ય પ્રાપ્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે CO2 વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે. દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંથી CO2 પ્રાપ્ત કરે છે. ભૂમિમાંથી મૂળ દ્વારા નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર કે અન્ય ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. જમીનમાંથી મૂળ દ્વારા, બરાબર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર કે અન્ય ખનિજ દ્રવ્યો કે ક્ષારો, બરાબર, એ મૂળ દ્વારા એનું શોષણ કરે છે. જો ભૂમિના સંપર્કવાળા અંગો ક્લોરિન
क्लोरोफिल युक्त अंगों वच्चे अंतर ओछू होय। जो भूमिना संपर्क वाला अंगों एक क्लोरोफिल युक्त अंगों वच्चेनु अंतर ओछू होय तो ऊर्जा अने अन्य काची सामग्री वनस्पति शरीरना बधा ज भागों में सरळताथी प्रसरण थई सके। दाखला तरीके कई रीते ओछू अंतर तेना विशे वात करिए के मानो के छोड़ नानो होय आ मूल छे आ पर्ण छे तो आ बने वच्चे नो अंतर केवो अंतर ओछू बराबर। पछी कोई मोटू वृक्ष होय आ तो छोड़ हता अथवा हजी शरूआत हती छोड़नी बराबर। માનો કે આ પર્ણો છે આ મૂળ છે આ પર્ણ છે અથવા ડાળી છે ત્યાં તો બંને વચ્ચેનું અંતર કેવું છે અંતર વધારે। ચાલો ખ્યાલ આવી ગયો। જ્યારે છોડ હોય નાનું હોય ત્યારે પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર ઓછું હોય અને મોટું ઝાડ હોય ત્યારે પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર વધારે હોય તો ત્યારે શું કહેવા માંગે છે એ સમજીએ। ત્યારે આમાં ઓછી ઉર્જાની જરૂર પડે અને પ્રસરણ દ્વારા પૂરી થઈ શકે। ઓછી ઉર્જાની જરૂર પડે તેના કારણે પ્રસરણથી તો પ્રસરણ દ્વારા એ ઉર્જા પૂરી પાડે છે ત્યારે આને વધુ ઉર્જાની જરૂર છે વધુ ઉર્જાની જરૂર છે તેથી પ્રસરણ દ્વારા પૂરી પાડી શકતી નથી માટે એના માટે વહન તંત્રની જરૂર પડે। ખ્યાલ આવી ગયો। જો ભૂમિના સંપર્ક વાળા અંગો અને ક્લોરોફિલ યુક્ત પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અન્ય કાચી સામગ્રી વનસ્પતિના શરીરના બધા જ ભાગોમાં સરળતાથી પ્રસરણ થઈ શકે છે। પરંતુ જો અંતર વધારે હોય તો ઉર્જા અને કાચી સામગ્રીના વહન માટે પ્રસરણ એ પર્યાપ્ત નથી એટલે કે પ્રસરણ દ્વારા એ ઉર્જા પૂરી પાડી શકતા નથી। આથી ઉચ્ચ વનસ્પતિઓમાં કેવી વનસ્પતિ કહેવાય ઉચ્ચ વનસ્પતિઓમાં પર્ણોમાં કાચી સામગ્રી પહોંચી શકે અને મૂળમાં ઉર્જાસભર પોષક દ્રવ્ય પૂરા પાડી શકે તે માટે યોગ્ય વહન તંત્રની પ્રણાલીની જરૂરી છે એટલે કે એના માટે વહન તંત્રની જરૂર છે। ચલો ખ્યાલ આવી ગયો। ફરીવાર વનસ્પતિઓમાં વહન માટે યોગ્ય તંત્ર શા માટે જરૂરી છે તો આપણે વાત કરી કે વનસ્પતિ એ સ્વાવલંબી છે તેઓ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકે છે। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે ભૂમિમાંથી મૂળ દ્વારા પાણી પોષક દ્રવ્યો એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર અન્ય ખનિજ ક્ષારો નું શોષણ કરે છે। જો ભૂમિના સંપર્કમાં રહેલા મૂળ અને ક્લોરોફિલ ધરાવતા અંગો એટલે કે પર્ણ વચ્ચેનું જો અંતર ઓછું હોય તો એને ઓછી ઉર્જાની જરૂર પડે છે તેથી પ્રસરણ દ્વારા એ ઉર્જા પૂરી પાડી શકે છે અને જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર વધારે હોય
तो ये प्रसन्न द्वारा ये ऊर्जा ने पूरी पाड़ी सकता नहीं, तेथी उच्च वनस्पतियों में बराबर काती सामग्री पूरी पाड़वा माटे मूल ने ऊर्जा सफर पोषक द्रव्य पूरा पाड़वा माटे बराबर प्रसन्न ने बदले कोई वहन तंत्र की जरूर पड़े छे। बराबर चलो कोई एक प्रश्न पूरो त्यार पछी नो प्रश्न लईए। त्यार पछी नो नवो प्रश्न वनस्पतियों में वहन समझाओ अथवा वनस्पतियों में वहनी प्रक्रिया में प्रसरण वहन तंत्र अने वाहक पेशियों की अगत्यता समझाओ। बराबर नवा प्रश्न की बात करी आपणे विविध शरीर रचना माटे ऊर्जानी जरियात भिन्न होय छे। विविध शरीर रचना माटे ऊर्जानी जरियात भिन्न होय कारण के शरीर रचना जुदी जुदी होय तो दरेक माटे ऊर्जानी पण जरियात जुदी जुदी होय। वनस्पति प्रचलन करती नथी एटले प्राणी ने सरखामणी में वनस्पति ने ऊर्जा की ओछी जरूर पड़े कारण के वनस्पति एक ज जगह होय छे स्थिर होय छे त्यारे प्राणी एक जगह थी बीजी जगह शू थाय छे एनो स्थानांतर थाय छे। वनस्पति की सरखामणी में प्राणियों में ऊर्जा की वधारे जरूर पड़े। चलो वनस्पति प्रचलन करती नथी अने वनस्पति शरीर की अनेक पेशीओ में वधु मात्रा में मृत कोषो होय छे। वनस्पति शरीर की अनेक पेशी में वधु मात्रा में मृत कोषो जोवा मळे छे परिणाम वनस्पति ओछी शक्ति की जरियात होय छे पण कोनी सरखामणी में प्राणियोनी તેની સાપેક્ષમાં ધીમું પરિવહન તંત્ર ધરાવે છે। બરાબર એટલે કે પ્રાણીઓમાં જે જટિલ રચના છે એના બદલામાં સરળ રચના છે। ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન તંત્રને ખૂબ વધારે અંતર કાપવું પડે જે મોટા વૃક્ષો હોય। બરાબર આપણે જે વાત કરીએ વડ લીમડા આસો પાલવ નારિયેળી એવા ઊંચી વનસ્પતિઓમાં પરિવહન તંત્રને ખૂબ વધારે અંતર કાપવું પડે છે। બરાબર ચાલો તો વનસ્પતિ વહન તંત્ર પર્ણોમાંથી સંચિત ઊર્જા યુક્ત પદાર્થ તથા મૂળમાંથી કાતી સામગ્રીનું વહન કરે છે। વનસ્પતિનું વહન તંત્ર છે કે પર્ણોમાંથી સંચિત એટલે કે સંગ્રહ થયેલી ઊર્જા યુક્ત પદાર્થ મૂળમાંથી કાતી સામગ્રીનું કે વહન કરે છે। આ બે પરિપથ એટલે કે પર્ણ દ્વારા મળતી ઊર્જા અને મૂળ દ્વારા મળતી ઊર્જા આ બે પરિપથ સ્વતંત્ર રીતે સંગઠિત વાહક નલિકાઓથી નિર્માણ પામે છે। એક જલવાહક જે ભૂમિમાંથી પ્રાપ્ત પાણી અને ખનિજ સારોનું વહન કરે છે। બરાબર તો વનસ્પતિની અંદર એવી કઈ બે પેશી એક જલવાહક પેશી તો જલવાહક પેશી શું કરે પાણીનું શોષણ કરી અને દરેક કોષ સુધી એ પાણી પહોંચાડવાનું કામ કરે અને સાથે સાથે પાણીમાં દ્રાવ્ય થયેલા ક્ષારોનું પણ વહન કરે છે। અને બીજી પેશી અનવાહક પેશી એ પર્ણોથી જ્યાં તેઓ પ્રકાશ સંશ્લેષણનું નિપજનું સંશ્લેષણ કરી અને વનસ્પતિઓના અન્ય ભાગો સુધી એ વહન કરે છે। તો આવી પેશીઓની રચનાનો વિસ્તૃત અભ્યાસ એ તમે ધોરણ 9 ની અંદર કરી ગયા। બરાબર છે એટલે ટૂંકમાં વહન તંત્ર એ વિશે વાત કરી પછી વાહક પેશીમાં જલવાહક પેશી અનવાહક પેશી વિશે વાત થઈ। બરાબર અને નાના છોડ હોય તો એને બરાબર પ્રસરણ દ્વારા પણ ઊર્જા પૂરી પાડી શકે છે। બરાબર ચાલો તો એ પ્રશ્ન ફરીવાર લઈએ આપણે। વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ CO2
જમીન માંથી પાણી અને ખનિજ દ્રવ્ય મેળવે અને જમીન માંથી મૂળ એ પાણી અને ખનિજ દ્રવ્ય મેળવે છે અને પર્ણોના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરે છે. પર્ણોના કોષોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. પર્ણના કોષમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે. આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થનું ગ્લુકોઝમાં સંશ્લેષણ થાય છે, એટલે કે એનું નિર્માણ થાય છે. શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યનું અને સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિ શરીરના બધા જ ભાગોમાં વહન થવું એ જરૂરી છે. શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યનું જમીનમાંથી જે મળે એને આપણે શું કહીએ? ખનિજ દ્રવ્યો. બરાબર, એના જે પોષક તત્વો મળે ખનિજ દ્રવ્યનું અને પર્ણોમાંથી સંશ્લેષિત ખોરાકનું અથવા સંશ્લેષણ ખોરાકનું ખોરાકનું વનસ્પતિ ખોરાકનું વહન વનસ્પતિના બધા અંગોમાં અથવા વનસ્પતિના શરીરના બધા જ ભાગોમાં વહન થવું એ જરૂરી છે. બરાબર. ચાલો તો પ્રસરણ વિશે વાત કરીએ. વનસ્પતિમાં વહનની પ્રક્રિયા વિશે વાત કરી, હવે આપણે પ્રસરણ વિશે લઈએ. જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ઓછું હોય તો ઊર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિના શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા જ સરળતાથી વહન પામે છે. શું વાત થઈ? જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર અંતર ઓછું હોય તો ઊર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ
काची सामग्रियों वनस्पति वनस्पति शरीरना शरीरना दरेक भाग में वनस्पतिना शरीरना दरेक भागों में फक्त भागों में फक्त प्रसरणनी क्रिया द्वारा फक्त प्रसरणनी क्रिया द्वारा फक्त प्रसरणनी क्रिया द्वारा सरळताथी वहन पामे छे द्वारा सरळताथी वहन पामे छे। चलो प्रसरणनी वात पूरी त्यार पछी वहन तंत्र वहन तंत्र की बात करी तो जयरे वनस्पतियों में मूल और पर्णों वच्चे अंतर वधारे होय त्यारे वहन माटे प्रसरणनी क्रिया ए पर्याप्त नथी, तेथी योग्य वाहक तंत्र जरूरी बने छे। बराबर जो मूल और पर्णों वच्चे मूल और पर्णों वच्चे अंतर वधु होय वधारे होय तो ऊर्जा अने पानी सहित काची सामग्रियों वनस्पति ना वनस्पतिओना शरीरना दरेक भागों में प्रसरण ए पर्याप्त नहीं, तेना माटे योग्य वहन तंत्रनी जरूर छे। बराबर वनस्पतियों प्रचलन करती नहीं, वनस्पति शरीर की पेशीओ में मृत कोषो वधु मात्रा में होय छे, वनस्पतिओ प्रचलन करती नथी साथे साथे वनस्पति शरीर की पेशीओ में मृत कोषो वधु होय छे, तेथी तेमनी ऊर्जानी जरियात घणी ओछी होय छे, तेथी ऊर्जानी जरियात घणी ओछी होय छे खूब ऊंची वनस्पतियों में परिवहन मार्ग नु अंतर वधारे होय छे, खूब ऊंची वनस्पतियों में वहन माटे नु वहन मार्ग वधारे होय छे तो वनस्पति वहन तंत्र पर्णों माथी संचित ऊर्जायुक्त पदार्थ तथा मूल माथी काच सामग्री नु वहन करे छे। तेथी वहन तंत्र पर्णों माथी संचित ऊर्जायुक्त पदार्थ पर्णों माथी संचित युक्त पदार्थ अने मूल माथी मूल द्वारा पानीनु अने पोषक द्रव्यनु वहन करे छे। उच्च वनस्पति में बे स्वतंत्र वाहक पेशी होय छे,
त्यार पछी उच्च वनस्पतिओ मा बे स्वतंत्र वाहक पेशीओ होय छे, वाहक पेशीओ होय छे। तो पेली जलवाहक पेशी, तो नवमा धोरणनी अंदर जलवाहक पेशी विषे भणी गया छे के भूमि माथी शोषायेला पानी अने खनिज द्रव्य नु वहन भूमि माथी एटले के जमीन माथी शोषायेला पानी अने खनिज द्रव्य नु वहन। चलो बराबर। अने बीजी पेशी छे अनवाहक पेशी, अनवाहक पेशी की बात करिए पर्णमाथी प्रकाश संश्लेषण निपुजोनु वनस्पति ने अन्य भागों तरफ वहन, पर्णमाथी प्रकाश संश्लेषण निपजनु वनस्पतिना अन्य भागों तरफ वहन, वनस्पतिना अन्य भागों तरफ वहन थाय छे। चलो बराबर। जलवाहक पेशी वनस्पति में पानी अने द्रव्य थेला खनिज क्षारों नु शोषण मूल थी पर्ण सुधी ए वहन नु कार्य करे छे। मूल थी पर्ण सुधी नु कार्य करती जटिल स्थायी पेशी ने जलवाहक पेशी कहे छे। चलो तेमा जलवाहक पेशी ना घटकों ना नाम आपी तो जलवाहिनिकी, जलवाहिनिकी बराबर, जलवाहिनी मृदुतक, जलवाहिनी दटोतक, दटोतक अथवा एने जलवाहक तंतु पण कहेवाय, जलवाहक तंतुओ। चलो आ जलवाहक पेशी ना घटको ना नाम क्यारेक एवा घटको पूछाय हेतु लक्षी प्रश्न मां तो एना माटे याद राखवा, पण आ तमे नवमा धोरणनी अंदर ભણ્યા છો। એવી રીતે અનવાહક પેશીના નામની વાત કરીએ તો સાથી કોષો, ચાલની નલિકા, ત્રીજું અનવાહક મૃદુતક, અનવાહક દટોતક, બરાબર। આ પ્રશ્ન ફરીવાર લઈએ। વનસ્પતિઓમાં વહનની પ્રક્રિયામાં પ્રસરણ વહન તંત્ર અને વાહક પેશીની અગત્યતા સમજાવો। તો વનસ્પતિ માં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે। પર્ણોમાં પર્ણના કોષોમાં પ્રકાશ એટલે કે પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે। આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થનું ગ્લુકોઝમાં સંશ્લેષણ થાય છે અને શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યનું અને સંશ્લેષણ ખોરાકનું વહન વનસ્પતિના શરીરના બધા જ ભાગોમાં વહન થવું એ જરૂરી છે। ચાલો તો ક્યારે પ્રસરણ ક્યારે વહન તંત્ર ની વાત આવે તો એમાં પ્રસરણ છે એમાં પર્ણ અને મૂળ વચ્ચેનું જો અંતર ઓછું હોય તો એ ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓનું
वनस्पति शरीर दरेक भागों में फक्त प्रसरण क्रिया द्वारा सरलता वहन थी सके। प्रसरण क्यारे लागू पड़े? परमाणु ने मूल वच्चे नु अंतर ओछु होय तो। आ याद राखो, वहन तंत्र ने क्यारे जरूर पड़े? मूल अने परमाणु वच्चे नु अंतर वधारे होय एटले के उच्च कक्षा नी वनस्पति होय, बराबर। तो जो मूल अने परमाणु वच्चे नु अंतर वधारे होय तो ऊर्जा ने पानी नु पानी सहित काटी सामग्रीओ वनस्पतिओना शरीर ना दरेक भागो मा प्रसरण द्वारा ए पर्याप्त नथी, एटले के प्रसरण थी ए पूरू पाड़ी सकता नथी, तेना माटे योग्य वहन तंत्र की जरूर पड़े। वनस्पतिओ प्रचलन कर सकता नहीं। वनस्पति शरीर अंदर पेशीओ में मृत कोषो वधु होय छे, तेथी ऊर्जा की जरूरियात घणी ओछी होय छे। खूब ऊंची वनस्पतिओ में वहन मार्ग वधारे होय छे, तेथी वहन तंत्र पर्णों में संचित एटले के संचित युक्त पदार्थ अने मूल द्वारा पानी नु अने पोषक द्रव्य नु वहन ए वहन तंत्र द्वारा थाय। तो वहन तंत्र माटे बे स्वतंत्र पेशी आवेली, जलवाहक पेशी अने अनुवाहक पेशी। जलवाहक पेशी एटले भूमि माथी शोषायेला पानी अने खनिज द्रव्य नु वहन करे ए जलवाहक पेशी। अनुवाहक पेशी एटले पर्णो माथी प्रकाश संश्लेषण नी निपोजो नु वहन अन्य भागो तरफ वहन थाय ते, बराबर। चलो तो अहीं ए प्रश्न पूरो थाय छे। तो आ पण प्रश्न त्रण मार्क नी अंदर पूछी सकाय। चलो तो बधा प्रश्नों पाकी बुक में लखवा ने पाका करवा। अस्तु, जय हिंद।